ફરી એકવાર જગતના તાત માટે આફતની આગાહી આવી છે. 2, 3 અને 4 જાન્યુઆરીએ કમોસમી વરસાદની આગાહીને લઈને વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. સાથે સાથે ખેડૂતો પણ પોતાના મહામૂલર પાકો તેમજ ઘાસચારાને બચાવવા માટે સાવચેતી રાખવાની તૈયારી કરી રહ્યા છે. હવામાન વિભાગની આગાહીને લઈને ઉત્તર ગુજરાતના ખેડૂતો ચિંતિત બન્યા છે. 2, 3 અને 4 જાન્યુઆરીએ કમોસમી વરસાદની આગાહી છે. ખેડૂતોના ખેતરમાં ઘઉં, ચણા, એરંડા, કપાસ, પપૈયા, બટાકા જેવા પાકોની વાવણી થઈ ગઈ છે. બીજી બાજુ ખેડૂતોના પશુપાલન માટેના સૂકો ઘાસચારો પણ ખુલ્લામાં રાખેલો હોય છે. માર્કેટયાર્ડ અને અનાજના ગોડાઉનોમાં પણ ખુલ્લો માલ પડ્યો હોય છે. ત્યારે વહીવટીતંત્રએ કમોસમી વરસાદની આગાહીને લઈને જિલ્લાના તમામ અધિકારીઓને એલર્ટ રહેવાની સૂચના આપી છે. સાથે સાથે ખેડૂતોને પણ પોતાનો માલ સાચવવા માટે અપીલ કરી છે. જિલ્લામાં આવેલી માર્કેટયાર્ડમાં ખેડૂતો પોતાના માલ વેચવા આવતા હોય છે અને વેપારીઓ આ માલનો સંગ્રહ કરતા હોય છે. ત્યારે માર્કેટયાર્ડ તેમજ અનાજના ગોડાઉનમાં ખેડૂતોના માલ બગડી ન જાય અથવા તો સરકારી માલ પણ ગોડાઉનમાં બગડી ન જાય તેને લઈને વહીવટીતંત્રે વેપારીઓને પણ સૂચના આપી છે કે આ માલને તાડપત્રી અથવા અન્ય વસ્તુથી ઢાંકી અને માલનું રક્ષણ કરે. ત્યારે ગંજ બજારમાં વેપારીઓ પણ તાડપત્રી ઢાંકી તેમજ અન્ય સુરક્ષિત જગ્યાએ રાખી વરસાદમાં કોઈ નુકસાન ન થાય તે માટે પ્રયત્નો કરી રહ્યા છે.